નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ગુજરાત સરકાર દ્વારા આજે ટેટ વનની પરીક્ષા લેવામાં આવશે. 5 વર્ષ પછી લેવાઈ રહી છે આ પરીક્ષા. અગાઉ કોરોનાના પગલે રદ થઈ હતી પરીક્ષાઓ. વડોદરા શહેર અને જિલ્લાના 116 કેન્દ્ર પર 23,87 ઉમેદવાર માટે પરીક્ષા યોજાશે. 105 માર્કનું ઓબ્જેક્ટિવ પેપર હોય છે અને જે 90 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે. ગુજરાતી ભાષામાં લેવાતી હોય છે આ પરીક્ષા. પરીક્ષા ખંડમાં 20 ઉમેદવારો બેસાડવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર ખાસ વાહનમાં પોલીસ બંદોબસ્ત સાથે પ્રશ્નપત્રો લાવવામાં આવ્યા. મોબાઈલ કેલ્ક્યુલેટર ઉપરાંત ડિજિટલ ઉપકરણોની સાથેનું કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ છે. આ વખતે પણ જે તે જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની બહાર પરીક્ષા આપવા માટે જવું પડશે. પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ ઝેરોક્સ મશીનની દુકાન ચાલુ રાખવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધોરણ 12 પાસ કર્યા પછી પીટીસીના 2 વર્ષનો કોર્સ પાસ કરેલા લોકો જ આ પરીક્ષા આપી શકશે. પરીક્ષા કેન્દ્ર પર કેટલાય પરીક્ષાર્થીઓ પરિવાર સાથે આવેલા નજરે પડ્યા. કેટલાય પોતાના નાના નાના બાળકો સાથે પરીક્ષા આપવા આવેલા નજરે પડ્યા અને બાળકોને બહાર જ બેસવું પડશે. ધોરણ 1 થી 5ની સરકારી સ્કૂલોના શિક્ષકોની ભરતી માટે ટેટ 1ની આ પરીક્ષા આપવી ફરજિયાત છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ગત રવિવારે સરકાર દ્વારા શાંતિપૂર્ણ લેવાઈ હતી. ત્યારબાદ ટેટ 1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ નિશાબેન સતીશભાઈ જાદવ છે. હું મેળાવથી આવી રહી છું અને ટેટ 1 1 થી 5 ધોરણની પરીક્ષા માટે આવી રહી છું. બેન, શું કહેશો, છોકરાઓને લઈને આવ્યા છો, પરિવારને લઈને આવ્યા છો, હવે આ પેપર આપીએ અને હવે આની પછીમાં અમે પાસ થઈએ અને ભરતીમાં અમારો કંઈક ચાન્સ લાગે એવું વિચારીએ છીએ. કારણ કે અમે આ બહુ જ તકલીફ વેઠીને અત્યારે આવીએ છીએ ને જો નાના બાળકો પણ કેવા રમે છે ને રાખીને જવાનું, એક્ઝામ આપવાનું થોડું અઘરું પડે છે. હું ટેટ 1ની પરીક્ષા 1 થી 5 ધોરણ માટે લેવામાં આવે છે એના માટે આવી છું અને તારાપુરના મહિયારી ગામથી આવીશ. કેવી તૈયારીઓ કરી? તૈયારી તો કરી છે. હવે પેપર બહુ ટફ લેન્થથી પૂછાય છે, એમાં ગણિતના લીધે થઈને ટાઈમ ઘટે છે. ઓકે, જે રીતે પેપરો ફૂટી રહ્યા છે, શું કહેશો? સરકારે અત્યારે તો તૈયારીઓ સારી કરી, શું કહેશો? પેપરો ફૂટે છે એટલે જે લોકો તૈયારી કરે છે એમને લોસ જાય છે. કેમ કે બિચારા 6-6, 7-7 મહિનાથી તૈયારી કરતા હોય ને પછી અચાનક આ રીતે પેપર ફૂટે એટલે પછી એમની મહેનત ઉપર પાણી ફરી વળે છે. અને આ રીતે જો એમણે પેપર ફોડીને જ ભરતી કરવી હોય તો પછી હરાજી કરી દો ને, હે, જે વધારે પૈસા દે અને પછી નોકરી દઈ દો તો બિચારા જે ગરીબ હોય એ આ તૈયારી માટે તો ખર્ચો ના કરે ને. શું કહેશો સરકારને? સરકારને બસ એ જ કે પ્રામાણિકતાથી પરીક્ષા લો અને જે વેલિડ હોય બરાબર એ ઉમેદવારોને નોકરી આપો. શું નામ તમારું? મારું નામ સોલંકી ગુણવંત. હું દાહોદથી આવ્યો છું આ શારદા વિદ્યા મંદિર સ્કૂલમાં અને ટેટ 1ની પરીક્ષા આપવા આવ્યો છું. તૈયારી સારી છે. શું કહેશો, કયા કયા પ્રશ્નોની વધારે પડતી તૈયારી થાય? શૈક્ષણિક મનોવિજ્ઞાન, પછી ગુજરાતીનું વ્યાકરણ, પછી જે પણ જે કઠિન પ્રશ્નો છે એની પણ તૈયારી સારી છે અને મારી સફળતા પૂર્ણ થાય એવી હું આશા રાખું છું. ના, હવે પેપર ફૂટવાની કોઈ શક્યતા નથી. અમારા જે મુખ્યમંત્રી છે એને ભૂપેન્દ્રભાઈ પટેલ એમને સારી વ્યવસ્થા ગોઠવી છે. શું નામ તમારું? સંગાડા રમેશ.